હેલો ફ્રેન્ડ્સ એડવોક જીપીએસસી વિઝન આયર્સ લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે કરંટ અફેર્સ મંથલી મેગેઝિન માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં આજે આપણે જે એથિક્સ છે એમાં નાઇન પોઈન્ટ ટુ વર્ક કલ્ચર ઇન ટાઈમ્સ ઓફ ઇન ટાઈમ્સ ઓફ વર્ક ફ્રોમ હોમ હાલમાં જે ઘરેથી કામ કરવાનું જે કલ્ચર ડેવલપ થયું છે વિવિધ ઓર્ગેનાઇઝેશનમાં એને લઈને આજે આપણે ચર્ચા કરવાની છે તમે સૌ જાણો છો કે કોવિડ નાઇન્ટીન કોરોના જે છે કોરોના વાયરસના કારણે થઈ અલગ અલગ જે સંસ્થાઓ છે ઓર્ગેનાઇઝેશન્સ છે એમને વર્ક ફ્રોમ હોમ છે એ આપવું પડ્યું છે તો અહીંયા એવું કીધું છે કે શું એ રિઝલ્ટ થઈ શકે છે કે વર્ક કલ્ચર જે છે હવે એ પેલું ફિઝિકલ ઓફિસે જઈને કામ કરવાના બદલે વર્ક ફ્રોમ હોમ જે છે એ વર્ક કલ્ચર ડેવલપ થાય અને શું એ થવું જોઈએ જો થાય તો એના શું ફાયદા છે શું એના ગેરફાયદા છે આ દરેક વસ્તુ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે મેન્સમાં એક સારો એવો પ્રશ્ન બની શકે છે એક એથિક્સની દ્રષ્ટિ આ સારો એવો ટૉપિક પણ છે તો વર્ક કલ્ચરની આપણે વાત કરીએ તો વર્ક કલ્ચર એટલે શું એ પહેલાં જોઈ લઈએ ત્યારબાદ આપણે એનું શું ઇમ્પોર્ટન્ટ છે એના શું બેનિફિટ છે એ દરેક વસ્તુ જે છે આગળ આપણે ડિસ્કસ કરીશું વર્ક કલ્ચર જે છે આપણે એનાથી સમજી શકીએ છીએ કે કોઈ એક ઓર્ગેનાઇઝેશન્સ છે કોઈ એક ઓર્ગેનાઇઝેશન છે એટલે કોઈ સંસ્થા છે એના જે એમ્પ્લોય એના જે કર્મચારીઓ છે એની માન્યતાઓ શું છે એ એ લોકોના થોટ પ્રોસેસ એમના વિચારો શું છે એમનું વલણ કેવું છે એમનું એટીટ્યૂડ કેવું છે એના આધારે આપણે એ જે આખું જે છે આ દરેક વસ્તુનો સમાવેશ વર્ક કલ્ચરમાં થાય છે જે તે સંસ્થાનું વર્ક કલ્ચર છે એવું કહેવાય ત્યારબાદ ઓલસો ધીસ બિલિફ એન્ડ એટિટ્યુડ ઇન ટર્ન સેપ આર ઇન ટર્ન સેપ એન્ડ આર સેપડ બાય આઈડિયોલોજીસ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે ઓર્ગેનાઇઝેશનના જે પ્રિન્સિપલ હોય છે જે સિદ્ધાંતો હોય છે અને આઈડિયોલોજી હોય છે એનું જે ઇફેક્ટ છે આ વર્ક કલ્ચર પર થાય છે એટલે આખું વર્ક કલ્ચર જે છે જે તે સંસ્થાની આઈડિયોલોજી અને એના જે પ્રિન્સિપલ્સ છે એના જે સિદ્ધાંતો છે એના પર ડિપેન્ડ કરે છે કે ભાઈ એ જે તે સંસ્થાનું વર્ક કલ્ચર કેવું હશે આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ તો નોર્મલી આપણને ખ્યાલ હશે કે આપણે વાત કરતા હોઈએ કે ભાઈ આ તો વકીલ છે ને તો એવું જ રહેવાનું બાટલીમાં ઉતારી દેશે આ રીતે આપણે વાત કરીએ છીએ ઇવન શિક્ષકોની વાત કરીએ કે ભાઈ શિક્ષક છે તો એનો નેચર આવો જ છે કે કોઈપણ વસ્તુ જે છે એ સમજાવશે આપણને સલાહ આપશે તો આ રીતે આપણે જ્યારે એમના પ્રોફેશનના આધારે આપણે એમનું એમને એમનું નક્કી કરીએ છીએ કે ભાઈ એમની થોટ પ્રોસેસ કેવી હશે એમનું એટીટ્યુડ કેવું હશે તો આને આપણે વર્ક કલ્ચર તરીકે ઓળખીએ છીએ કે જે તે સંસ્થાનું કે જે તે ફિલ્ડનું આ વર્ક કલ્ચર છે બરાબર તો આ રીતે વર્ક કલ્ચર છે એ ડેવલપ થતું હોય છે હવે વર્ક કલ્ચરનું ઇમ્પોર્ટન્સ શું છે એનું શું મહત્ત્વ છે એ વિશે આપણે જોઈએ તો જો વર્ક કલ્ચર હોય તો હાયર એન્ગેજમેન્ટ રહેવાના ચાન્સીસ છે એટલે કે આ જે વર્ક કલ્ચર એટલે કે જે કોઈ ઓર્ગેનાઇઝેશન કે કોઈ સંસ્થાના લોકો છે એમાં એક વર્ક કલ્ચર હોય એક સિમિલારિટી હોય એ લોકોના આઈડિયાઝમાં એ લોકોના થોટમાં એ લોકોના બિલીફમાં એ લોકોના એટીટ્યૂડમાં જો સિમિલારિટી હોય તો હાયર એન્ગેજમેન્ટના ચાન્સીસ અહીંયા વધી જાય છે કે જો કોઈ એમ્પ્લોય કે જો કોઈ કર્મચારી ક્લિયર રીતે પોતાની સંસ્થાનું જે પ્રિન્સિપલ્સ છે એના જે સિદ્ધાંતો છે એને સમજી શકતો હોય એ કર્મચારી તો એ કર્મચારીનું જે એન્ગેજમેન્ટ કંપની સાથેનું એન્ગેજમેન્ટ જે છે એ વધી જવાના ચાન્સીસ છે એ વધારે એન્ગેજ્ડ રહી શકે છે એની સાથે જો એના પ્રિન્સિપલ સાથે પોતાની આઈડિયોલોજી પણ સેટ કરી દેતો હવે અહીંયા શું થાય છે કે જ્યારે હાયર એન્ગેજમેન્ટ હોય ત્યારે હાયર કસ્ટમર લોયલ્ટી જે છે એ મળવાના ચાન્સીસ છે પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા વધુ મળવાના ચાન્સીસ છે અને પ્રોફિટેબિલિટી વધુ નફા મેળવવાના પણ ચાન્સીસ છે જો એમ્પ્લોય જે તે કર્મચારી છે એ હાયર એન્ગેજ્ડ હશે એ જે તે કંપની સાથે અને હાયર એન્ગેજ્ડ ક્યારે હશે કે જ્યારે એ વર્ક એ કંપનીનું એક વર્ક કલ્ચર ડેવલપ થયેલું હશે ને એ જે એમ્પ્લોય જે છે એ વર્ક કલ્ચરનો હિસ્સો હશે ત્યારબાદ આપણે વાત કરીએ અટ્રેક્ટિંગ ધ ટેલેન્ટ ટેલેન્ટને અહીંયા અટ્રેક્ટ કરે છે જ્યારે ટેલેન્ટને કઈ રીતે અટ્રેક કરે છે કે જ્યારે ઓર્ગેનાઇઝેશન છે એ એક વર્ક એન્ગેજ્ડ વર્કફોર્સ ધરાવતું હોય એનું એક ક્લિયર કલ્ચર હોય એવું એક પ્લેસ હોય કે એવી જગ્યા છે કે જ્યાં એક ક્લિયર વર્ક કલ્ચર ડેવલપ થયેલું છે તો જે ટોપ ટેલેન્ટ જે છે એ આ જે તે સંસ્થા પ્રત્યે અટ્રેક થશે આપણે ટાટા કોમ્યુનિકેશનની વાત કરીએ તો જે ટાટા જે છે એ આ ટાટાનું જે વર્ક કલ્ચર છે એના કારણે ઘણા બધા એમ્પ્લોય જે છે એ ટાટા પ્રત્યે અટ્રેક્ટ થાય છે અત્યારે બેસ્ટ વર્ક કલ્ચર જો ગણાતું હોય તો એ આના માટે આપણું બેસ્ટ એક્ઝામ્પલ છે ટાટા કંપની કંપનીઝ આઈડેન્ટિટી એમાં પણ આપણે ટાટાનું એક્ઝામ્પલ બહુ સારી રીતે લઈ શકીએ છીએ કે કંપનીની આઈડેન્ટિટી જે છે એ ઉભરીને અહીંયા આવે છે જો એનું એક વર્ક કલ્ચર હશે તો વર્ક કલ્ચર જે છે એ ઓર્ગેનાઇઝેશનની આઈડેન્ટિટી તરીકે આપણે અહીંયા લઈએ છીએ કે ભાઈ આ ટાઈપનું વર્ક કલ્ચર છે એટલે આ જે તે ઓર્ગેનાઇઝેશન છે આ એનું જ છે બરાબર તો આ રીતે એની ઓળખ થાય છે એ કંપનીની ઓળખ થાય છે એમ્પ્લોય સેટિસ્ફેક્શન જે કર્મચારીઓ છે જે જે તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જે છે એ પણ સેટિસ્ફાઈ રહે છે જો એમ્પ્લોય જે છે એ એવું 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 જો ફીલ કરે કે ભાઈ અમે જે કાર્ય કરીએ છીએ એ મહત્વનું છે અને અમે જે છે કોમ્યુનિટીના પાર્ટ છીએ જો એવું એ લોકો ફીલ કરે તો વધારેને વધારે પોતાના કામથી એ સેટિસફાય હોય છે અને પોતાના પોતાની જોબથી પણ એ સેટિસફાય સેટિસ્ફાય સોરી સેટિસ્ફાય રહે છે બરાબર એટલે એમ્પ્લોય સેટિસ્ફેક્શન જે છે એ પણ અહીંયા વર્ક કલ્ચર જો જે તે ઓર્ગેનાઇઝેશનનું યોગ્ય રીતે ડેવલપ થયેલું હોય વર્ક કલ્ચર તો એ કર્મચારી છે એ પોતે પણ સેટિસ્ફાઈ ફીલ કરે છે પોતાની જોબથી ત્યારબાદ વાત કરીએ તો ડઝ વર્ક ફ્રોમ હોમ ડિસ્ટર્બ ધ કરંટ સેટઅપ કે શું આપણે વર્ક ફ્રોમ હોમની વાત કરી રહ્યા છીએ હવે આ વર્ક કલ્ચરની વાત કરી લીધી હવે આપણે વર્ક ફ્રોમ હોમની વાત કરવાની છે કે વર્ક ફ્રોમ હોમ હોવું જોઈએ કે નહીં બરાબર તો આમાં આપણે બે પોઈન્ટ ડિસ્કસ કરીશું કે ભાઈ હા વર્ક વર્ક ફ્રોમ હોમ જે છે એ કરી શકાય અને પછી કરીશું કે ના ના કરવું જોઈએ તો વર્ક ફ્રોમ હોમ અહીંયા પહેલાં કીધું છે કે વર્ક ફ્રોમ હોમ ના હોવું જોઈએ કારણ કે જે હાલનું કરંટ સેટઅપ છે ડિસ્ટર્બ થઈ જશે બરાબર તો ના હોવું જોઈએ એના આપણે સપોર્ટમાં પોઈન્ટ જોઈએ તો કલીગ્સ એન્ડ ટીમ બિંગ સિલોડ ફ્રોમ ઈચ અધર અહીંયા કલીગ્સ જે તમારા સહકર્મચારીઓ છે ને ટીમ જે છે એ એકબીજાથી તમે અલગ થઈ જશો બરાબર આના કારણે કોમ્યુનિકેશન ગેપ જે છે એ વધી જશે અને એના કારણે જે વર્ક કલ્ચર જે છે આપણું એક એક કંપનીની જે આઈડેન્ટિટી હોય કે ભાઈ આવું વર્ક કલ્ચર હોય એ લોકોના આઈડિયાઝ હોય એ લોકો જે છે સેમ જે કહેવાય કે એટ ધરાવતા હોય એ બધું અહીંયા નબળું પડી જશે કારણ કે કોમ્યુનિકેશન ગેપ છે નોર્મલી જ્યારે ઓફિસમાં કામ કરતા હશે કોઈ એમ્પ્લોય કોઈ કર્મચારીઓ ત્યારે ચાલો ચાના ટાઈમે કોફીના ટાઈમે લંચ બ્રેકમાં એ લોકો ભેગા મળી અને બેસીને વાતો કરતા હશે બરાબર તો આ સમયગાળા દરમિયાન તેઓ એકબીજાનું જે કહેવાય કે રિલેશન બિલ્ડ કરે છે કોમ્યુનિકેશન થાય છે અહીંયા તો આ જે કોમ્યુનિકેશનના કારણે જે છે એ લોકોનું જે વર્ક છે જોબ છે એના પર પણ અસર કરે છે કારણ કે જ્યારે તેઓ સાથે બેસીને વર્ક કરે છે ત્યારે એ જે એની પ્રોડક્ટિવિટી હોય છે વધુ હોય છે જ્યારે અહીંયા શું થશે દરેક પોતપોતાના ઘરે છે અને એકબીજા સાથે કોન્ટેક્ટ લગભગ નહીં જેવા થઈ જશે તો અહીંયા કોમ્યુનિકેશન ગેપના કારણે જે જે વિકન થઈ જશે અહીંયા નબળું પડી જશે બરાબર સેકન્ડ છે ઓફ આઇસોલેશન ધ રિમોટ એમ્પ્લોઈઝ હવે આમાં શું થશે કે અમુક એમ્પ્લોઈઝ જે છે અમુક કર્મચારીઓ જે છે એ ચાલો મેઇન સિટી એરિયામાં એક એક સાથે રહે છે બરાબર અમુક અંતરના ડિસ્ટન્સે રહે છે એ લોકોના વર્ક પણ સેમ છે તો એ ક્યારેક ને ક્યારેક ચાલો મળે છે કામને લઈને કે પછી કોઈ સેલિબ્રેશનને લઈને કે ગમે તે રીતે બરાબર જ્યારે અમુક એમ્પ્લોય જે કર્મચારીઓ છે રિમોટ એરિયામાં રહે છે જ્યારે દૂર રહે છે આ દરેક જે એમ્પ્લોય છે એના કરતાં કર્મચારીઓ કરતાં તો તેઓ આઇસોલેટેડ ફીલ કરશે પોતાને અલગ છે એવું ફીલ કરશે બરાબર તો અહીંયા આ એમ્પ્લોયની પ્રોડક્ટિવિટી જે છે એ ઘટી જશે તો આ રીતે વર્ક ફ્રોમ હોમનું આ પણ એક આપણને ડિસએડવાન્ટેજ થઈ શકે છે કે જે રિમોટ એરિયામાં જે દુરંત વિસ્તારોમાં રહેતા જે કર્મચારીઓ જે છે એ પોતાની જાતને આઇસોલેટેડ કે પછી એકલું જે છે એ ફીલ કરશે એન્થુઝિયાસમ અબાઉટ અબાઉટ બિલ્ડિંગ એન્ડ ગ્રોઈંગ બિઝનેસ ઇઝ હા હાર્ડર ટુ ફોસ્ટર હવે અહીંયા શું થશે કે જે કંપનીના મેનેજર છે કે માલિક છે એના માટે બિઝનેસને ગ્રો કરવો જે છે ને એ વધારે જે કહેવાય કે અઘરો થઈ જશે કારણ કે અહીંયા શું થશે કે જે ઓર્ગેનાઇઝેશનના જે એક ઓર્ગેનાઇઝેશનને જે એમ્પ્લોય છે કર્મચારીઓ જે છે એ એક વ્યવહાર જે કહેવાય કે વ્યવહારિક તરીકે લેશે નોર્મલી એમ કે ભાઈ આ આપણું એક ફોર્મલ વસ્તુ તરીકે જ લેવાનું છે ખાલી આપણે એને પર્સનલી જે છે એ

એ અહીંયા આપણને ઘટતો દેખાશે બરાબર તો આ રીતે જે છે એ ઘટી જાય છે એ લોકોનું ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અચીવ ધ લેવલ ઓફ ટ્રસ્ટ કનેક્શન એન્ડ મ્યુચ્યુઅલ પર્પસ એટલે અહીંયા એક મ્યુચ્યુઅલ પર્પઝ માટે જે કનેક્શન હોવું જોઈએ એકબીજા પ્રત્યે જે વિશ્વાસ છે અહીંયા કંપનીનો એમ્પ્લોય પ્રત્યે કર્મચારીઓ પ્રત્યે કે કર્મચારીઓનો કંપની પ્રત્યે આ ઉપરાંત કલીગ્સનો એકબીજા પ્રત્યે ટીમનો એકબીજા પ્રત્યે આ વિશ્વાસ જે છે એ ઘટી જશે એ લોકોનું એકબીજા પ્રત્યેનું કનેક્શન જે છે એ ઘટી જશે જો વર્ક ફ્રોમ હોમનું કલ્ચર જે છે એ આવી જાય તો બરાબર તો આ બધા આપણે ડિસએડવાન્ટેજ જોયા કે વર્ક ફ્રોમ હોમ કરીએ તો આટલા આટલા જે છે કંપનીને નુકસાન થઈ શકે છે એક તો એ અલગ અલગ થઈ જશે એકબીજાથી જુદા થઈ જશે એન્થુઝીયાઝમ છે એ ઘટી જશે એ લોકોમાં જે પેશન છે એ ઘટી જશે ઉત્સાહ ઘટી જશે કામ કરવા પ્રત્યેનો જે આઇસોલેશન આઇસોલેટેડ ફીલી ફીલ કરશે જે રિમોટ એરિયા દુરંત વિસ્તારમાં રહેતા એમ્પ્લોય છે એ જે મેનેજર કે એ લોકો છે એ લોકો માટે બિઝનેસને ગ્રો કરવો અઘરો થઈ જશે કારણ કે લોકો એને એઝ અ વ્યવહારિક એક વસ્તુ કરવાની છે એ રીતે લેશે લેવલ ઓફ ટ્રસ્ટ જે છે એ ઘટી જશે કનેક્શન જે છે એ ઘટી જશે વિશ્વાસ અને જે એકબીજા સાથે સંકળાયેલા જે છે એ બધું ઘટી જશે ત્યારબાદ કે બટ ઇઝ વર્ક ફ્રોમ હોમ કમ્પ્લીટલી બેડ ફોર વર્ક કલ્ચર કે શું આ વર્ક કલ્ચર માટે કમ્પ્લીટલી ખરાબ જ છે આ વસ્તુ વર્ક ફ્રોમ હોમ તો અહીંયા ના કીધું છે એટલે કે ભાઈ વર્ક ફ્રોમ હોમ હોવું જોઈએ યા તો પછી તમે એને રિપ્લેસ કરી શકો છો યા તો એ વસ્તુ સારી છે એના સપોર્ટમાં આપણે આ પોઈન્ટ જે છે એને અહીંયા લખી શકીએ પહેલું છે કે લેસર ડિસ્ટ્રેક્શન એન્ડ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી અહીંયા શું થશે કે ડિસ્ટ્રેક્શન ઘટી જશે અને પ્રોડક્ટિવિટી જે છે એ એમ્પ્લોયની જે કર્મચારીની છે એ વધી જશે બરાબર ફ્લેક્સિબલ એન્વાયરમેન્ટમાં રહેવાના કારણે રિલેક્સ માઇન્ડસેટમાં રહેવાના કારણે એ લોકોનું ડિસ્ટ્રેક્શન ઘટી જશે ઓફિસમાં બેઠા હશે ત્યારે શું થશે કે ભાઈ એક કહેવાય ને કે એક તણાવપૂર્ણ વાતાવરણ લાગશે કે ભાઈ મારે આ કામ કરવાનું છે આ મારું કામ છે અને કરવું પડશે એ ટાઈપનું અહીંયા જે છે એટીટ્યૂડ એનો હોય છે અને ફ્લેક્સિબલ નથી હોતું કે ચલો ઘરે બેઠો બેઠેલો વ્યક્તિ જે છે એ ચેર પર ગમે તે રીતે બેસી અને ચલો પોતાનું આઈટીનું પ્રોગ્રામિંગ આઈટી એમ્પ્લોય છે તો આઈટીનું પ્રોગ્રામિંગ કરે છે જ્યારે એ ઓફિસમાં હશે તો એને આ જ રીતે ટેબલ ખુરશીમાં બેસીને કામ કરવાનું છે અને પોતાની રીતે જે છે એ ફ્લેક્સિબલ અહીંયા નથી રહી શકતો એટલે એન્વાયરમેન્ટ ફ્લેક્સિબલ મળે છે એને થોડી વારે બારીએ બેસવાનું મન થયું તો ચલો બારીએ બેસી ગયા તો આ રીતે એનું આખું એન્વાયરમેન્ટ છે એનું માઇન્ડસેટ જે છે રિલેક્સ ફીલ કરે છે કે ભાઈ મારે આ કામ એને શોખથી કરે છે જ્યારે અહીંયા કેવું કે વર્ક કરવાનું છે એ રીતે કરે છે આના કારણે જે ડિસ્ટ્રેક્શન છે એ ઘરે જે છે એ ઓછું થઈ જશે અને જે પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા જે છે એ વધી જશે બરાબર મારી ફ્રેન્ડ જ છે આઈટીમાં હાલ જ એની સાથે વાત થઈ તો આ વસ્તુ વિશે ચર્ચા થઈ હતી કે હાલમાં જે વર્ક ફ્રોમ હોમ છે એના કારણે જે એની પોતાની પણ એની પ્રોડક્ટિવિટી હાલમાં વધી ગઈ છે એને જે નોર્મલી એ પ્રોગ્રામિંગ નોર્મલી એને ત્રણ ચાર દિવસ લાગતા હતા કરતા તો એ અત્યારે બે દિવસમાં પૂરું કરી નાખે છે એ સેમ જ રીઝન એને કીધું હતું કે જે એન્વાયરમેન્ટ છે ને એને ફ્લેક્સિબલ મળી રહ્યું છે હાલમાં ઘરે તો આ રીતે લેસર ડિસ્ટ્રેક્શન અને ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી જે છે એ આપણને અહીંયા ફાયદો મળી શકે છે telecommunication communication with wider number of teammates is possible through the internet-based video mail service which may not be possible even in the physical setting કે જે ટીમ ફોર્મેશનમાં છે ને આપણને ફ્લેક્સિબિલિટી મળશે આ ઉપરાંત વાઇડર ઓપ્શન મળશે હવે તમે વિચાર કરો કે ધારો કે અમદાવાદમાં કોઈ એક બ્રાન્ચ છે કંપનીની અને એક બ્રાન્ચ રાજકોટમાં છે બરાબર અમદાવાદમાં છે ને રાજકોટમાં છે હવે જ્યારે ઓફિસ પર જઈને જ્યારે વર્ક થતું હશે ઓફિસ પર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે કામ કરવાની વાત હશે ત્યારે અહીંયા શું થશે કે કોઈ ટીમ બનશે ને તો એમાં અહીંના જે દસ એમ્પ્લોય છે કે ચલો અહીંના તમારા વીસ એમ્પ્લોય છે એમાંથી જ પાંચ મેળવીને તમારે એની ટીમ બનાવવાની છે અને પછી તમારે વર્ક કરવાનું છે જ્યારે વર્ક ફ્રોમ હોમ હશે બધા પોતપોતાના ઘરેથી કામ કરે છે કંપની એક જ છે તો ટેલિકોમ્યુનિકેશન થ્રુ અહીંયા શું કરી શકાશે કે એમ્પ્લોય એમ્પ્લોય અહીંયા અહીંયા છે છે અને બરાબર તો તો આ કર્મચારીઓ જે ટોટલ એટલે વાઇડર ઓપ્શન મળ્યું કે આમાંથી જે પણ ટેલેન્ટેડ છે એની ટીમ બનાવી શકાય કે એમાંથી બે અમદાવાદના પણ હોઈ શકે અને બે જે છે એ અહીંયા રાજકોટના પણ હોઈ શકે તો આ રીતે આપણને ટીમ બનાવવામાં પણ એક ટીમ ફોર્મેશનમાં એક ફ્લેક્સિબિલિટી મળશે અને આ ઉપરાંત જે કહેવાય કે આપણને વાઇડર ઓપ્શન મળી રહેશે જે ટેલેન્ટનો છે ઓપ્શન મળશે બરાબર તો જે ફિઝિકલ સેટિંગમાં આ વસ્તુ પોસિબલ નથી જ્યારે આ વસ્તુ આપણને વર્ક ફ્રોમ હોમનું જો કલ્ચર હોય તો આપણે કરી શકીએ છીએ છે છે બિગર ટેલેન્ટ કે જે આપણને વધારે મોટો મળી જાય નોટ લિમિટિંગ ધેમ સેલ્વ બાય ધ જીઓગ્રાફિકલ રિસ્ટ્રિક્શન આપણે જ્યારે એમ્પ કંપની જ્યારે એમ્પ્લોયને હાયર કરે છે કર્મચારીને જ્યારે નિમણૂક કરે છે ત્યારે અહીંયા જે જીઓગ્રાફિકલ એ લોકો રિસ્ટ્રિક્શન કોઈ નથી રહેતા વર્ક ફ્રોમ હોમ કરવાનું હોવાથી તેઓ દૂરના વિસ્તારના જો કોઈ વ્યક્તિ છે જે રિમોટ એરિયામાં રહે છે એને પણ અહીંયા હાયર કરી શકે છે જો એનામાં ટેલેન્ટ હોય તો એટલે બિગર ટેલેન્ટ પૂલનો જે છે અહીંયા એક્સેસ મળી શકે છે કંપનીને આ ઉપરાંત કર્મચારીને પણ એ ફાયદો રહે છે કે નોર્મલી કદાચ ચાલો બની શકે કે એ તે જે તે કંપની છે ત્યાં સુધી નથી પહોંચી શકે એમ તો એમ્પ્લોય જે છે ઘરે બેસીને એ કંપની માટે અહીંયા કામ કરી શકે છે એટલે બિગર ટેલેન્ટ પુલનો ફાયદો થઈ શકે એમ છે હાયર રિટેન્શન અહીંયા શું થાય છે કે જે વ્યક્તિ જે છે એ કંપની પ્રત્યે વધારે રિસ્પોન્સિબલ અને ડેડિકેશન જે છે એ વધી જાય છે કારણ કે કે એનું જે જોબ છે છે એ વધી ગયું એના કારણે વ્યક્તિને જ્યારે સંતોષ હશે પોતાની નોકરી પ્રત્યેનો તો પછી એ પોતાની જોબ પ્રત્યે ડેડિકેટેડ રહેશે અને ઉત્તરદાયી પણ રહેશે રિસ્પોન્સિબલ પણ રહેશે બરાબર તો આ બધા ફાયદા છે કે જે આપણને વર્ક ફ્રોમ હોમથી થઈ શકે એવું છે ડિસ્ટ્રેક્શન ઘટી જશે પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા જે છે એ વધી જશે ત્યારબાદ ટેલિકોમ્યુનિકેશનના કારણે આપણે જે કહેવાય કે ટીમ ફોર્મેશન છે એમાં ફ્લેક્સિબિલિટી મળી જશે બિગ ટેલેન્ટ પુલ જે છે એ આપણને મળશે વધારે ને વધારે આપણે જે ટેલેન્ટ ટેલેન્ટેડ વ્યક્તિઓ છે એની એને અહીંયા નિમણૂક કરી શકીશું કંપનીમાં રિસ્પોન્સિબિલિટી અને ડેડિકેશન છે એમ્પ્લોયનું એ વધી જશે ત્યારબાદ વે ફોરવર્ડની વાત કરીએ તો દરેક એમ્પ્લોઈ જે દરેક કર્મચારી છે એને એક ક્લિયર એની પાસે એક્સપેક્ટેશન રાખવી જોઈએ ઓર્ગેનાઇઝેશનએ સંસ્થાએ એટલે કે એને એક ડેડલાઈન આપી દેવી જોઈએ કે આ જે તે ટાસ્ક છે એ સપોઝ કે વીસ દિવસમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે તો આ રીતની ડેડલાઈન આપવી જોઈએ કર્મચારીને એની પાસે એક્સપેક્ટેશન રાખવી જોઈએ ક્લિયર સ્કેડ્યુલ્સ એક શેડ્યુલ બનાવી દેવું જોઈએ અને રેગ્યુલર એનું ચેક ઇન કરતા રહેવું જોઈએ જેમ કે આપણે વીસ દિવસમાં ટાસ્ક કમ્પ્લીટ કરવાની વાત કરી તો તમારે બે દિવસમાં જે છે આટલા પર્સન્ટ તમારું ટાસ્ક કમ્પ્લીટ થઈ જવું જોઈએ એમાં આ કાર્ય જે છે તમારા થઈ જવા જોઈએ છે કે નહીં જો આવું કરશું તો જ એક પ્રોફેશનલિઝમ અને ડિસિપ્લિન જે છે એ વર્ક ફ્રોમ હોમના કલ્ચરમાં પણ જે છે એ જળવાઈ રહેશે બરાબર ડિસિપ્લિનની વાત આવી તો યાદ આવે છે રાજસ્થાન હાઈકોર્ટનો એક કેસ તમને ખ્યાલ હોય તો હાલમાં જ હમણાં એ ન્યૂઝમાં હતું કે રાજસ્થાન હાઈકોર્ટમાં એક હિયરિંગ દરમિયાન એક વકીલ સાહેબ વકીલ સાહેબ આવી ગયા હિયરિંગમાં વિડિયો કોન્ફરન્સિંગ થ્રુ એમણે પોતાના ક્લાયન્ટની બેલ એપ્લિકેશન છે કંઈક ફાઇલ કરવાની હતી તો આ સમયે આ સાહેબે શું કર્યું કે વિડિયો કોન્ફરન્સિંગ જ હતી એવું સમજીને એ બનિયાન પહેરીને જ જજની સામે વિડિયો કોન્ફરન્સિંગમાં આવી ગયા જોકે રાજસ્થાન હાઈકોર્ટે ફટકાર પણ લગાવી હવે એનું એવું એક્સપ્લેનેશન હતું કે આ કોર્ટમાં નથી કે હું કોર્ટ રૂમમાં નથી એટલે હું જે ઈચ્છું એ કરી શકું આમ તેમ પણ આ વસ્તુ જે છે અહીંયા આપણને ડિસિપ્લિનનો અભાવ જોવા મળે છે તો આ દરેક વસ્તુ આવી ના થાય કે વર્ક કલ્ચરની અંદર ડિસિપ્લિન જે છે જતું રહે પ્રોફેશનલિઝમ છે જતું રહે એ હોવું જોઈએ એના કારણે જે છે આ દરેક ચેક ઇન અને શેડ્યુલ પ્રમાણે કામ થાય એ આપણે ચેક તપાસ કરતા રહેવું જોઈએ હવે પર્સનલ ટચની વાત કરીએ આપ જે એક્ઝામ્પલ છે રાજસ્થાન હાઈકોર્ટનું એ પણ આપણે યુઝ પણ કરી શકીએ ગમે ત્યાં જો લખવું હોય તો પર્સનલ ટચની જો વાત કરીએ તો પર્સનલ ટચ જે છે એમ્પ્લોઈઝ સાથે રાખવું જોઈએ નોર્મલી જ્યારે ઓફિસમાં કામ કરતા હોઈએ ત્યારે એના હેડ હોય ટીમના હેડ હોય કે ટીમ ટીમમેટ્સ હોય આ દરેક જે છે એ લોકોના એકબીજા સાથે પર્સનલ ટચ પણ હોય છે તો ટીમ હેડે જે ટીમના અન્ય મેમ્બર્સ છે એની સાથે પર્સનલ ટચ રાખવો જોઈએ ઉપરાંત મેનેજર હોય કે હ્યુમન રિસોર્સનો સ્ટાફ હોય તો આ લોકોએ જે છે એ કંપનીના સ્ટાફ સાથે કનેક્ટેડ રહી અને પર્સનલ ટચ રાખવું જોઈએ ના કે એવું થાય કે તમે શેડ્યુલનું ચેક ઇન કરતા રહો છો કે હેડલાઇન વાત કરતા રહો છો એ જ કામ કરો છો જ્યારે એના વેલબિંગ વિશે કોઈ પણ પ્રકારની સંભાળ નથી રાખતા આ વસ્તુ ના થવી જોઈએ વર્ક ફ્રોમ હોમના કલ્ચરમાં એ જે વ્યક્તિ છે એ ઓર્ગેનાઇઝેશન સંસ્થાની સાથે જે છે એ પોતે કનેક્ટેડ ફીલ કરે એક એવું એન્વાયરમેન્ટ પણ અહીંયા ક્રિએટ કરવાની જરૂર પડશે યુઝિંગ ટેકનોલોજી ટુ સિમ્યુલેટ રિયાલિટી એઝ ફાર એઝ પોસિબલ એટલે જેટલું શક્ય બને એટલું જે રિયાલિટીમાં જે છે એ વ્યક્તિ એમ્પ્લોય જે છે એ રહે એવું આપણે ટેકનોલોજીના મદદથી અહીંયા ખાતરી કરવી જોઈએ ઇન્શ્યોર કરવું જોઈએ હવે જેમ કે નોર્મલી એમ્પ્લોય વર્ક ફ્રોમ હોમ કરતો હોય તો એના માટે જે ઓર્ગેનાઇઝેશનનું કામ છે સંસ્થા જે છે એક વર્ચ્યુઅલ એન્ટિટી તરીકે ના રહી જાય એના માટે એ વસ્તુ રિયાલિટી રહેવી જોઈએ એના માટે તમે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ જે વસ્તુ કરી શકો છો કે એને કંપની સાથે કનેક્ટેડ રાખો કે ભાઈ આ રિયાલિટી છે કોઈ વર્ચ્યુઅલ થિંગ નથી કે એ પોતાના કામથી અળગો થઈ જાય શેર્ડ એક વર્ક પ્લેટફોર્મ જે છે એ અહીંયા કરવું જોઈએ કે જેથી ચાર પાંચ એમ્પ્લોય એક સાથે મળીને એ ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરી શકે એટલે એ જે છે બની શકે એટલું જે કહેવાય કે રિયાલિટીમાં રહે ત્યારબાદ કીધું છે કે એંગેજ એન્ડ કોચ યોર રિમોટ એમ્પ્લોય રિમોટ એમ્પ્લોય જે હોય છે જે દૂર દરાજના વિસ્તારના જે કર્મચારીઓ હોય છે એને પણ એન્ગેજ રાખવા માટે કોઈને કોઈ જે વસ્તુ છે કરતા રહેવી જોઈએ એ લોકોને ગાઈડ કરતા રહેવા જોઈએ વન સાઇઝ ફિટ વન સાઇઝ ફિટ ફોર ઓલ્ડનું જે ટેમ્પલેટ છે અહીંયા અહીંયા ના લાગુ પડે કે તમે જે દરેક એમ્પ્લોય સાથે એક સરખું બિહેવ કરશો એ ના લાગુ પડે રિમોટ એરિયામાં છે તો એને એ રીતે અલગ ફેસિલિટી જે છે આપવી પડે હવે આ સિવાય અપાર્ટ ફ્રોમ અબોવ એમ્પ્લોઈઝ કુડ બી એન્કરેજ ટુ મીટ ઇન પર્સન ફોર સેલિબ્રેશન ટીમ સક્સેસ એન્ડ ઓલ્સો individual સક્સેસ એટલે કોઈ ઇન્ડિવિડ્યુઅલ સક્સેસ મળી હોય કોઈ પ્રોજેક્ટની સફળતા મળી હોય તો આ ટાઈપની સફળતા માટે સેલિબ્રેશન માટે મળતા રહેવું જોઈએ એટલે એક વર્ક કલ્ચર જે છે એ લોકોની વચ્ચે અહીંયા જે છે ડેવલપ રહેશે એક એક કહેવાય કે મેઇન્ટેન રહેશે બરાબર ધીસ વિલ હેલ્પ રેન્ રી ધ વર્ક કલ્ચર ટાઈમ એન્ડ અગેન બરાબર ધ એન્ડ ધ એન્ડ ઓફ ધ ડે એટ ધ એન્ડ ઓફ ધ ડે કલ્ચર ઇઝ નોટ ટાઈડ ટુ ધ પ્લેસ બટ ઇઝ અ કલેક્ટિવ માઇન્ડસેટ ઓફ ઓલ પીપલ પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એટલે આના આપણે માં બહુ સારી લાઈન છે નાખી શકીએ છીએ કે જે આ વર્ક કલ્ચર છે કે કલ્ચર છે ને એ કોઈ સ્થળની સાથે બંધાયેલું નથી વર્ક કલ્ચર તો શું છે કે લોકોનું એક કલેક્ટિવ માઇન્ડસેટ છે એક સામૂહિક એ લોકોનો વિચાર છે એ લોકોની જે કહેવાય કે આઈડિયોલોજી છે એ છે એક કે જે જે તે ઓર્ગેનાઇઝેશન જે તે સંસ્થાના પાર્ટ છે એ લોકોની એક એક કલેક્ટિવ માઇન્ડસેટ છે ના કે એ કોઈ જગ્યા સાથે બંધાયેલી વસ્તુ છે તો આ હતું આજનું આપણો લેક્ચર વર્ક કલ્ચર પર અને વર્ક ફ્રોમ હોમ પર આઈ હોપ આપને સારું લાગ્યો હશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ